नमस्कार विद्यार्थी मित्रों, शैलेष जोशी ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 10 प्रकरण नंबर 13 पृष्ठफळ अने घनफळ, स्वाध्याय 13.3 दाखला नंबर 3। मित्रों, रकम आपणने आ रीते आपी छे कि 7 मीटर व्यासवाळो वर्तुळाकार पर 20 मीटर ऊंडो कूवो खोदवामां आवे छे અને એમાંથી જે માટી નીકળે છે એ માટીને એક સરખી પાથરી 22x14 મીટરની વ્યાસપીઠ બનાવવામાં આવે છે, તો જે વ્યાસપીઠ બને છે તેની ઊંચાઈ આપણને મેળવવાનું કહ્યું છે। મિત્રો, આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે હવે જે આપણે 7 મીટર વ્યાસ અને 20 મીટર ઊંડો કૂવો ખોદીશું અને એમાંથી જે માટી નીકળશે એ માટીનું ઘનફળ અને ત્યાર પછી આપણે જે વ્યાસપીઠ બનાવવાની છે એ વ્યાસપીઠનું ઘનફળ, બંનેના ઘનફળ કેવા હશે? સરખા હશે। તો સૌ પ્રથમ આપણે જે વ્યાસ આપેલો છે એના પરથી ત્રિજ્યા મેળવી લઈએ। કૂવાની ત્રિજ્યા આર બરાબર 7/2 મીટર। ત્યારબાદ આપણને ઊંડાઈ આપી છે 20 મીટર, ઊંડો કૂવો ખોદવામાં આવે છે જે આપણા માટે ઊંચાઈ બનશે। નળાકાર કૂવાની ઊંચાઈ h બરાબર 20 મીટર। હવે આપણે આગળ કહ્યું એ પ્રમાણે નળાકાર કૂવાનું ઘનફળ એ જે આપણે વ્યાસપીઠ બનાવવાની છે એના ઘનફળ જેટલું જ હશે। તો નળાકાર વ્યાસપીઠ માટેના પણ આપણને માપ આપેલા છે। નળાકાર વ્યાસપીઠ માટે L બરાબર 22 મીટર, B બરાબર 14 મીટર અને H આપણને મેળવવાનું કહ્યું છે। તો આગળ જે પ્રમાણે આપણે કહી ગયા તે પ્રમાણે વ્યાસપીઠનું ઘનફળ કોના જેટલું હશે? તો કે કૂવાના ઘનફળ જેટલું। નળાકાર કૂવાનું ઘનફળ બરાબર વ્યાસપીઠનું ઘનફળ। હવે કૂવો નળાકાર છે, પાય આર સ્ક્વેર એચ અને વ્યાસપીઠ એટલે લંબઘન છે એલ બી એચ। પાયની કિંમત 22/7, આર 7/2, 7/2 અને એચ આપણને 20 આપેલો છે। આ બાજુ એલ બી એચ, એલ આપણને 22 આપ્યો છે, બી આપણી પાસે 14 છે અને એચ મેળવવો છે, અહીંયા આપણે કેપિટલ એચ કહેશું। હવે 7/7 કેન્સલ થશે, ત્યાર પછી અહીંયા 2 દાન 20, આ બાજુ જોઈએ તો 11 2 22 થશે, અહીંયા વધે છે 11 × 7 × 10। તો એચ બરાબર 11 × 7 × 10 છેદમાં 22 અને 14 અહીંયા ભાગાકારમાં આવશે 22 × 14, 11 2 22, 2 5 10, 7 2 14 એટલે 5/2 અને 5/2 એટલે 2.5 મીટર આપણને વ્યાસપીઠની ઊંચાઈ મળે। તો જે વ્યાસપીઠ બનાવવામાં આવશે તેની ઊંચાઈ 2.5 મીટર મળશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, એમાં પણ એ રીતે જ આપણને રકમ આપી છે। 3 મીટર વ્યાસવાળા વર્તુળ પર એક કૂવો 14 મીટર સુધી ખોદવામાં આવે છે, એમાંથી જે માટી નીકળે છે તેને કૂવાની આસપાસ
चार मीटर पहोळा वर्तुळાકાર વલયમાં સમાન રીતે પાથરવામાં આવે છે તો ઓટલાની ઊંચાઈ મેળવવાનું આપણને કહ્યું છે. હવે સૌપ્રથમ તો આપણે જે કૂવો ખોદવામાં આવે છે કૂવામાંથી નીકળતી માટીનું ઘનફળ મેળવી લઈએ. તો એના માટે આપણી પાસે વ્યાસ આપેલો છે, નળાકાર કૂવા માટે ત્રિજ્યા વ્યાસ પરથી મળશે આપણને 3/2 મીટર, અને ઊંચાઈ h બરાબર આપણને આપી છે 14 મીટર. હવે સૌપ્રથમ આપણે કૂવામાંથી નીકળતી માટીનું ઘનફળ મેળવી લઈએ. કૂવામાંથી નીકળતી માટીનું ઘનફળ બરાબર નળાકાર કૂવો હશે એટલે સૂત્ર આવશે પાઈ આર સ્ક્વેર એચ. પાઈની કિંમત આપણે હમણાં રહેવા દઈએ, કારણ કે જ્યારે સામસામે આપણે સરખામણી કરીશું તો પાઈ પાઈ કેન્સલ થશે, ગુણ્યા આર આપણી પાસે છે 3/2, 3/2, અને એચ આપેલો છે 14. એટલે સાદુરૂપ આપીએ આપણે તો છેદ ઉઠશે અહીંયા 7 × 2 = 14, એટલે પાઈ એમ નમ રહેશે 3 × 3 = 9, 7 × 9 = 63, 63/2, તેને આપણે બીજી રીતે લખવું હોય તો 63/3 pi ઘન મીટર. આ કૂવામાંથી નીકળતી માટીનું ઘનફળ આપણને મળશે, કૂવામાંથી એટલી માટી નીકળે છે. હવે આપણને આ માટી વલય આકાર એટલે કૂવાની ચારે ફરતી સમાન રીતે પાથરવાની કહી છે. હવે કૂવાની ચારે ફરતી માટી પાથરીએ એટલે એ જે આકાર બને આપણને કંકણાકાર વર્તુળ બને. મિત્રો, આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કંકણાકારની, કંકણાકાર વર્તુળ બને એટલે કે જે ભાગમાં કૂવો છે એ ભાગ એમનેમ ખાલી રહેશે અને એની આજુબાજુ આપણે માટી પાથરવાની છે, એટલે કંકણાકાર વલય આકાર અથવા તો એને આપણે કંકણાકાર પણ કહી શકીએ ઓટલો બનાવવાનો છે. તો ઓટલા માટે હવે કંકણાકારની વાત આવે એટલે બે અલગ અલગ ત્રિજ્યા આવે, એક અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા. તો અંદરની ત્રિજ્યા એટલે બીજું કંઈ નહીં, જે આપણી કૂવાની ત્રિજ્યા છે તે જ તે, આર વન બરાબર અંદરની ત્રિજ્યા અને એ જ થશે કૂવાની ત્રિજ્યા. તો એ આપણી પાસે છે કૂવાની ત્રિજ્યા 3/3 મીટર. હવે આર ટુ એટલે થશે બહારની ત્રિજ્યા. હવે બહારની ત્રિજ્યા આપણને કેવી રીતે મળશે તો ધ્યાનથી જુઓ. બહારની ત્રિજ્યા અંદરની ત્રિજ્યા તો છે જ તે, એની અંદર આપણે કૂવાની પહોળાઈ ઉમેરવાની રહેશે અને કૂવાની પહોળાઈ આપણને આપી છે રકમની અંદર 4 મીટર આપી છે. તો આ 4 મીટર આપણે એમાં ઉમેરવાના રહેશે. તો બહારની ત્રિજ્યા બરાબર અંદરની ત્રિજ્યા પ્લસ કૂવાની પહોળાઈ. અંદરની ત્રિજ્યા આપણી પાસે છે 3/3 વત્તા પહોળાઈ આપણને 4 મીટર આપી છે. બંનેનો સરવાળો કરવો હોય તો
लसा लेवो पड़े, लसा आवशे अहींया बे, एटले आने बे वडे गुणीए एटले चार दू आठ, अने आठ वत्ता त्रण એટલે મળશે આપણને 11/2 મીટર. આ મળી ગયો આપણને આર ટુ. હવે ઊંચાઈ આપણે શોધવાની છે, તો તેના ઘનફળનું સૂત્ર પણ આપણે મૂકીએ. ઓટલો બનાવવા માટે વપરાતી માટીનું ઘનફળ. હવે કૂવાની આજુબાજુ આપણે જે ઓટલો બનાવીએ છીએ એ કંકરણાકાર હશે, વલયાકાર હશે, તો એનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ. પાઈ કૌંસમાં આપણી પાસે બે આર છે, એટલે R2² - R1² આ રીતનું આપણું સૂત્ર આવશે. જે નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ, એના પરથી જ આ સૂત્ર આવેલું છે. ફેર માત્ર એટલો છે કે અહીં બે આર છે એટલે બહારની ત્રિજ્યાના વર્ગમાંથી અંદરની ત્રિજ્યાનો વર્ગ બાદ કરવો પડે. પાઈ R2² - પાઈ R1² કૌંસની બહાર એચ. હવે અહીં આપણે કિંમત મૂકીએ, પાઈની કિંમત એમનેમ રાખીએ. આર ટુ આપણી પાસે આવેલા છે 11/3 નો વર્ગ, અને R1 છે 3/4 નો વર્ગ. એચ આપણે મેળવવો છે. પાઈ 11/3 એટલે 121/4, 9/4 એચ. પાઈ એમનેમ રહેશે, બંનેના છેદમાં ચાર છે એટલે બાદબાકી 121માંથી 9 આપણે બાદ કરવાના રહેશે. તો 121માંથી 9 બાદ કરીએ તો આપણને મળશે 112/4H. હવે આને હું ભાગાકાર જોઈએ તો પાઈ એમનેમ રહેશે, 4 2 8, 9 10 અને 11 ત્રણ વધશે એટલે 32 થશે, અને 4 8 32. તો આ રીતે આપણને ઘનફળ મળશે 28 પાઈ h ઘન મીટર. આજે આપણે માટી પાથરવાની છે વલયાકાર, એનું ઘનફળ મળ્યું 28 પાઈ h ઘન મીટર. હવે આપણે આગળ જે પ્રમાણે કહી ગયા તે પ્રમાણે કે બંનેનું ઘનફળ સરખું હશે, તો હવે સામસામે આપણે સરખામણી કરીએ. તો ઓટલો બનાવવા માટે વપરાતી માટીનું ઘનફળ 1 કોના જેટલું હશે? કૂવામાંથી નીકળેલી માટીનું ઘનફળ. ઓટલો બનાવવા માટે વપરાતી માટીનું ઘનફળ આપણને મળ્યું છે 28 પાઈ h, અને કૂવામાંથી નીકળેલી માટીનું ઘનફળ આપણને મળેલું છે 63/3, 63/2 પાઈ. પાઈ પાઈ સામસામે કેન્સલ થશે, 28h = 63/2. 28ને આપણે ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈએ તો h = 63/2 × 28. હવે 63 × 2 × 28 કરીએ, 63/2 × 28 કરીએ એટલે h બરાબર આપણને અહીં ધ્યાનથી જુઓ તો 7 વડે ભાગ ચાલી શકે. 7 9 63, 7 4 28, એટલે વધે છે 9/8, અને 9 ભાગ્યા 8 એટલે h બરાબર થશે 1.125.
25 મીટર। તો આ રીતે જે વલયાકાર માટી પાથરવાની છે તેની ઊંચાઈ, ઓટલાની ઊંચાઈ આપણને 1.125 મીટર મળશે। મિત્રો, વિડીયો આપણને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ ચોક્કસ જણાવજો। વિડીયોને શેર અને લાઇક આપ ચોક્કસ કરતા જશો। આગળના દાખલા બીજા વિડીયોમાં જોશું, ત્યાં સુધી આ દાખલાનો અભ્યાસ કરજો। અસ્તુ, જય હિન્દ।